श्री शारदा मानु जीवन चरित्र भाग बे प्रकरण बे ऑडियो आठ क्षीरोद बाला राय नी नोंध। दस वर्षनी वये मारू लग्न थयुं हतुं अने पंदरमे वर्षे हूँ विधवा बनी। पूज्य माना चरणनुं शरण लई मैं एमने कह्युं हतुं, माँ आपना चरणनुं मैं शरण लीधुं छे, मारू रक्षण करो। मने खात्री आपता श्री माए कह्युं हतुं, डरवानुं काई कारण नथी, माँ तने हाथ जालीने लई जशे। एमने मोढेथी निकळेलो एक पण शब्द कदी खोटो पड्यो नथी। आजे तो हूँ साठे पहोंचवा आवी छुं, मानो पवित्र हस्त मारा मस्तकने स्पर्श्यो छे अने मारू मस्तक अने मारा हाथ एमना पुनीत चरणने स्पर्श्या छे। ए रीते हूँ कृपा पामी छुं, तारे कशाथी डरवानुं नथी, तारो हाथ जाली ठाकुर तने दोरशे। एमना आ शब्दोने वळगी मैं आटली लांबी जिंदगी काढी छे अने सुखनी कोई तृष्णाए मने कदी पीड़ी नथी। मैं मात्र कृपा ज अनुभवी छे, कृपा सिवाय बीजू कशू नहीं। मने दीक्षा आपी ते दिवस सिवाय मारे शू करवू जोईए ते विषे तेमणे मने कदी कशू कह्यू नथी। ए एटलू ज कहता के ठाकुर बधू करी देशे। आपणने आ नहीं समझाय, पण एमना शब्दो साचा पड्या छे। दरेक समये आपणे भले ठाकुरने अने माने साद न देता होईए, ભય અને દુર્ભાગ્યથી પોતાના બાળકોનું રક્ષણ શ્રી મા અને શ્રી ઠાકુર હંમેશા કરે છે। મેં પાક્કો અનુભવ કર્યો છે કે એમની કૃપા વિના માત્ર બણગા ફૂકીને કોઈ સંસારના બંધનને ઓળંગી શકે નહીં। શ્રી મા કહેતા કે દેવ દ્વારે રિક્ત પાણી જવાય નહીં, એટલે રોજ હું મા પાસે જતી ત્યારે મારી સાથે કંઈક લઈને જતી। એક દિવસે મા કહે, તારી પાસે પૈસા તો છે નહીં, તો પછી બેટા તું શા માટે રોજ રોજ આ બધું લાવે છે? તું એક આમળું લાવે તો પણ ચાલે, તમારા સૌના મુખેથી હું જ ખાઉં છું ને, તમે જમો એ હું જમ્યા બરાબર જ છે। ઠાકુરની સમીપ આવ્યા પછી મેં કેટલું બધું ખાધું છે। મારો બીજા નંબરનો ભાઈ માંદો પડ્યો હતો અને એ સારવાર માટે કલકત્તા આવ્યો। ડૉક્ટર સર્વાધિકારી એની ઉપર શસ્ત્રક્રિયા કરવાના હતા। અમારા કુટુંબના બધા સભ્યો કલકત્તા આવ્યા હતા। આ જાતની શસ્ત્રક્રિયા પછી દર્દી જીવતો રહેવા બાબત સર્જનને ખાતરી ન હતી એમ મને કહેવામાં આવ્યું હતું। મારા ભાઈને હું મા પાસે લઈ ગઈ। તે દિવસે રવિવાર હતો। પુરુષ ભક્તો માને પ્રણામ કરવા બપોર પછી આવતા, રસ્તે જતા માને ચરણે અર્પણ કરવા માટે મારા ભાઈએ એક ફૂલહાર લીધો એ મારા ધ્યાનમાં આવ્યું ન હતું। ત્યાં પહોંચી હું વિચારવા લાગી કે મારો ભાઈ પ્રણામ કરશે ત્યારે લોકોનું ટોળું હશે અને મારાથી ત્યારે ત્યાં નહીં રહેવાય, મા એને ઓળખી શકશે ખરા? પ્રણામ થઈ રહ્યા હતા ત્યારે હું એક ખંડમાં જ ઊભી રહી। માએ રાધુને અને અમને બીજાને બોલાવી પોતાને ચરણે અર્પણ થયેલા ફૂલો અને પુષ્પમાળાઓ લઈ લેવા કહ્યું। એમાંથી ગુલાબનો હાર લઈ રાધુને તે ભેટમાં આપી શ્રી મા કહે, મારી દીકરીના ભાઈએ મને એ આપ્યો છે। પછી માએ મને કહ્યું, તારા ભાઈને મેં ઓળખી કાઢ્યો છે, મારો ભાઈ અગાઉ કદી જ અહીં આવ્યો ન હતો, એટલે મને નવાઈ લાગી કે મારો ભાઈ જ એ હાર લાવ્યો હતો કે કોઈ બીજું, અને ફૂલહારમાં ગુલાબનો હાર એ એક જ હતો। મેં શ્રી માને કહ્યું, મા એને કારણે તો હું સંસારથી અળગી રહેવા માગું છું, એમના સામીપ્યથી દૂર રહેવા માટે હું આપની પાસે રડી હતી, એ મરી જશે તો એના કુટુંબનો ભાર મારે વેંઢારવો પડશે, માં આપનું શરણ લીધું છે તે છતાં હું લાંબુ જીવવાની નથી, કારણ કે હું સંસારીઓની વચ્ચે છું, હવે મારું શું થવા બેઠું છે, કૃપા કરીને મને કહો કે મારે શું કરવું? માએ જવાબ આપ્યો, આ શસ્ત્રક્રિયામાંથી પાર ઉતર્યો તો પણ તારો ભાઈ એક દિવસ મરવાનો છે નહીં, અને એ જીવતો રહેશે તો તારું શું ભલું થવાનું છે? તો પછી તું આટલી ઉપાધિ શા સારું કરે છે? મને લાગ્યું કે કદાચ મારો ભાઈ આ વેળા બચવાનો નથી, પરંતુ તે જ ઘડીએ શ્રી મા બોલ્યા, બીમા બિલકુલ ડરમા, ઠાકુર છે ને, તારા ભાઈની શસ્ત્રક્રિયા થવાની હોય તે ખંડમાં ઠાકુરની એક છબી રાખજે, એ તારા ભાઈનું રક્ષણ કરશે। શ્રી માને આમ કહેતા સાંભળ્યા પછી હું ઘેર પાછી આવી અને બધા કુટુંબીજનોને આ વાત જણાવી। બધા કહેવા લાગ્યા,
હવે ચિંતાનું કશું કારણ નથી, જીવંત કાલીના ચરણને તો એ સ્પર્શ્યો છે, ડરનું કોઈ કારણ નથી। શ્રી માની કૃપાથી મારો ભાઈ સાજો થઈ ગયો અને પાછો પોતાને ગામ ગયો। પૂજ્ય માને મળેલા મારા કાકા અને મોટા ભાઈને કહેવામાં આવ્યું કે માના દર્શનમાં તમે માતા કાલીના દર્શન કર્યા છે, ત્યારે તેમણે એ વાત તરત સ્વીકારી લીધી અને કહેવા લાગ્યા કે શ્રી રામકૃષ્ણ જેમની ઉપાસના કરતા હતા તે માં કાલીના જ અમે દર્શન કર્યા છે અને તેમના જ ચરણનો સ્પર્શ કર્યો છે। અમારા આધ્યાત્મિક કલ્યાણ માટે હવે અમારે બીજે ક્યાંય જવું નહીં પડે। અમારા કુટુંબમાંથી પૂજ્ય માં પાસે જનાર હું પહેલી હતી। માની કૃપાથી અમારા કુટુંબમાં હવે સૌએ શ્રી રામકૃષ્ણને ચરણે શરણ લીધું છે।